નમસ્કાર દર્શક મિત્રો હું છું કિંજલ ભાનુશાલી કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર યુનિવર્સિટી રોડ પર સ્કૂલ રિક્ષા પલટી અકસ્માતથી ત્રણ વિદ્યાર્થીઓની અસ્થિભંગની ઈજા પોલીસ અને આરટીઓની કામગીરી પર ઉઠ્યા સવાલો અંજારના ત્રણ વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આઠ શખ્સો ખરીદી કરીને નાણાં ન ચુકવ્યા નવ લાખ અઠ્યાવીસ ભરાયો નથી વસ્તુઓ કેનાલમાંથી આવે છે માત્ર નામનું જ પાણી સરકારે આપેલા વચનો પોકળ સાબિત થયા નલિયા ગામતળમાં થયેલા દબાણો હટ્યા દબાણકારો એ સ્વૈચ્છિક રીતે હટાવ્યા પોતાના દબાણ શાંતિપૂર્ણ કામગીરી માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ભુજ ભુજ તાલુકાના હબાય ગામના સમાજના બે વચ્ચે માધા પર પર હાઈવે થયેલી અથડામણમાં એક યુવાનની હત્યા નિપજી છે મારામારીની ઘટનામાં બંને જૂથના પાંચેક લોકો ઘાયલ થયા હતા ઈજાગ્રસ્તોને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ હિંસક જૂથ અથડામણમાં હરિલક્ષ્મણ કેરાસિયા નામના યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું મારામારીમાં ઘવાયેલા લોકો પૈકી કેટલાકને શ્યામ મેડિકેર નામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં હરિલક્ષ્મણ કેરાસિયાનું મોત નીપજ્યું હતું બંને જૂથ વચ્ચે આજે સવારે ભુજ માધાપર હાઇવે ઉપર આવેલા દીપક પેટ્રોલ પંપ સામે શસ્ત્ર હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું જેનો જીવલેણ અંજામ આવ્યો હતો

તો હતભાગી યુવાનો પીએમ કરાવીને વિધિવત ફરિયાદ નોંધતા તજવીજ હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બાદ છેલ્લા લાંબા સમયથી કચ્છમાં આ પ્રકારની તકરારો વધી છે જેમાં ચૂંટણીમાં હાર જીતનું મન દુઃખઃખ રાખીને બે જૂથો વચ્ચે મારપીટ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને હવે હત્યા પણ કરી દેવાય છે ત્યારે ચૂંટણીના પરિણામોને હળવાશથી લઈને લોકોને આવા બનાવો બનતા અટકાવવા સમયનો તકાજો છે ભુજના રિલાયન્સ સર્કલથી યુનિવર્સિટી રોડ પર આજે બપોરે સ્કૂલ ખાઈ ત્રણ બાળકોને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓ સ્કૂલ રિક્ષા મારફતે પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે સ્કૂલ રિક્ષા આગળ રસ્તા પર ચાલતી ગધેડા ગાડી અચાનક રસ્તાની વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અને સ્કૂલ રિક્ષા પલટી ખાઈ જતા કરુણાંતિકા સર્જાઈ હતી તો આ અકસ્માતમાં વિદ્યાર્થી સહિત છકડા ચાલકને પણ હાથમાં ઈ જવું પહોંચી હતી અકસ્માત બાદ રસ્તા પર એકત્રિત થયેલા વાહન ચાલકોએ બાળકોને છકડામાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા તો અન્ય વિદ્યાર્થીઓના કાર્ડ પરથી તેમના વાલીઓને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ અહીં સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે છકડામાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને તેમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે અકસ્માતો સર્જાય છે ત્યારે વાહન ચાલકોના કારણે નાના ભૂલકાઓ અકસ્માતનો ભોગ બને છે અંજાર અને ગાંધીધામમાં સ્કૂલ રિક્ષા પલટી મારી ગયા બાદ સમગ્ર જિલ્લામાં સ્કૂલ રિક્ષાઓ પર તવાહી બોલાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી આવા અકસ્માતો સર્જાય ત્યારે માત્ર નામ પૂરતી કામગીરી આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે પરંતુ સમય જતાં આ કામગીરી પણ આટોપી લેવામાં આવે છે ત્યારે ખરા અર્થમાં માત્ર કાગળ પર થતી કામગીરી રોડ પર ઉતરે તો સ્કૂલ રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા થાય તેમ છે અંજારમાં વેપારીઓ સાથે નવ લાખ અઠ્ઠાવીસ હજારની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા દુકાનોમાંથી સોના ચાંદીના દાગીના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કર્યા બાદ રૂપિયા ન આપતા આઠ શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે હર્ષદભાઈ કેસવલાલ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ મચ્છીપીઠ વિસ્તારમાં પોતાની સોના ચાંદીની દુકાન ધરાવે છે અને દાગીનાઓનો વેપાર કરે છે આ છેતરપિંડીનો બનાવ બે ઓગસ્ટ બાદ અલગ અલગ તારીખે બન્યો હતો સ્વામિનારાયણ નગર અંજારમાં રહેતા ભરતપુરી રામપુરી ગુસાઈ અંકિતાબેન ભરતપુરી ગુસાઈ જશોદાબેન હિતેશપુરી ગોસ્વામી સોનુંબેન રામપુરી ગોસ્વામી મિતેશપુરી હરમતપુરી ગોસ્વામી સંતોષપુરી રામપુરી ગોસ્વામી ગણેશપુરી રામપુરી ગોસ્વામી અને રાહુલ જાટે દુકાનદાર ભગુ સામજી આહીર પ્રવીણ કરસન મેરિયા અને હર્ષદ કેશવલાલ ગોહિલને લોભ લાલચ આપીને કાવતરું રચ્યું હતું અને વેપારીઓને વિશ્વાસમાં લઈને અલગ અલગ ત્રણ લાખ અઠ્યાવીસ હજારના દાગીનાઓની ખરીદી કરી હતી તેમજ અઢાર હજારની સોનાની ફેન્સી વસ્તુઓની ખરીદી કરી હતી ત્રણ રૂપિયા આપ્યા હતા અને બાકીના ચાર પાછળથી આપવાનું કહ્યું હતું રીતે ભગુ પાસેથી રૂપિયા રોકડ રકમ લઈને સન મેરિયાની ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી ઘર ઘંટી ઇન્વેટર હોમ થિયેટર એલ વોશિંગ મશીન એર કુલર ફ્રીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમોની દોઢ લાખ રૂપિયાની ખરીદી કરી હતી અને પૈસા પાછળથી આપીશ તેવું કહ્યું હતું પરંતુ ત્રણેય વેપારીઓને રૂપિયા પરત ન મળતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા ત્રણેય વેપારીઓએ આરોપીઓ સામે નવ લાખ અઠયાવીસ હજાર ત્રણસો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી અંજાર પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગાંધીધામમાં શ્રાવણી જુગાર રમતા નવ શકુનીઓને બાવન હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા સેક્ટર નંબર ત્રણમાં શકુનીઓની જામેલી બાજીને પોલીસે બગાડી હતી અને પંચાણું હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાત્રિના અઢી વાગ્યાના અરસામાં જાહેરમાં જુગાર રમતા ચુનીલાલ સથવારા ભગવાનજી સથવારા ગુણવંત પટેલ મેહુલ સથવારા જીતેશ સથવારા મુકેશ સથવારા સંતોષ સથવારા કપિલ સથવારા મુકેશ ભગવાનજી સથવારા પોલીસે ત્રેપન હજાર આઠસો ની રોકડ રકમ ત્રણ મોબાઈલ સહિત પંચાણું હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા કચ્છમાં પુષ્કળ ખનીજના ભંડારો છે ત્યારે ખનીજ ચોરીનું પ્રમાણ પણ એટલું જ વકર્યું છે કચ્છમાં થતી ખનીજ ચોરીને અટકાવવા માટે નવનિયુક્ત આઈજીપી ડીબી વાઘેલાએ એસપીને હુકમ કરીને જે તે વિસ્તારમાં થતી ખનીજ ચોરી અટકાવવા તાકીદ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસને કચ્છમાં ખનીજ ચોરીનો કોઈ કેસ મળ્યો નથી તે આશ્ચર્યજનક બાબત કહેવાય કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી ડીબી વાઘેલા દ્વારા વિવિધ અઢાર સ્થળોએ થતી ખનીજ ચોરી અટકાવવા તાકીદ કરવામાં આવી હતી જેમાં નિરોણા કોઠારા નલિયા નારાયણ સરોવર માંડવી ગઢસીસા પથ્થર અને વાયુર પોલીસ મથકની હદમાં થતી ખનીજ ચોરી પર કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ હતી આઈજીપીના આદેશને પગલે પશ્ચિમ કચ્છ એસપીએ જે તે પોલીસ સ્ટેશનમાં જાહેરનામું પાઠવીને સાતમી સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો પરંતુ સ્થાનિક પોલીસને મોતિયો થયો હોય તેમ કોઈ જગ્યાએ ખનીજ ચોરી થતી જોવા મળી ન હતી આ અંગે ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના ડીવાય એસપી એનવી પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આઈજીપીના આદેશને પગલે સ્થાનિક પોલીસ ખાણ ખનીજ ખાતાના સ્ટાફ સાથે જે તે વિસ્તારમાં તપાસ અર્થે ગઈ હતી પણ ખનીજ ચોરી થતી હોવાનું ક્યાંય ધ્યાને આવ્યું નથી આઈજી કક્ષાએથી કોના દ્વારા ચોરી કરાય છે તેના નામજોગ અને કયા સ્થળે ખનીજ ચોરી થઈ રહી છે તેનું લિસ્ટ આપવામાં આવ્યું હતું તેમ છતાં આવું કઈ રીતે બને તેવું પૂછતા તેમણે ઉમેર્યું હતું કે વરસાદી સીઝન છે એટલે હાલ કદાચ કામગીરી બંધ હશે તેવો જવાબ ડીવાય એસપી આપીને પોલીસનો બચાવ કર્યો હતો આઈજીની ધોસ બેસાડતી કડક કાર્યવાહી કરીને સ્પષ્ટ સૂચના આપી હતી તેમ છતાં સ્થાનિક પોલીસ જાણે ખનીજ માફિયાઓ સાથે મળેલી હોય તેમ પોલીસને એક પણ કેસ ન મળ્યો તે આશ્ચર્યજનક કહી શકાય ત્યારે ઉચ્ચ સ્તરેથી હજુ પણ કડક કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને સીધી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કચ્છના મહાકાય રુદ્રમાતા ડેમના કાંઠે રક્ષકવનનું લોકાર્પણ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટપ્પર ડેમને નર્મદાના નીરથી છલોછલ કરવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી ટપ્પર ડેમ અડધોએ ભરાયો નથી કેનાલમાં પૂરતું પાણી છોડવામાં ન આવતા ટપ્પર ડેમ સુધી માત્ર નામનું જ પાણી પહોંચી રહ્યું છે કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં નર્મદાનું નીર ભરવા માટે સરકારે આપેલા વચનો જાણે પોકળ સાબિત થયા છે કચ્છની તરસ છીપાવવા માટે ટપ્પર ડેમમાં પાણી ભરવાની વાતનો છેદ ઉડતો હોય તેમ હાલ ટપ્પરમાં માત્ર નામનું જ પાણી આવી રહ્યું છે સામાન્ય રીતે ટપ્પર ડેમમાં પાણી છોડવામાં આવતા બારસો ક્યુસેક જેટલું પાણી કેનાલમાં વહાવવામાં આવતું હોય છે પરંતુ તેની જગ્યાએ હાલ માત્ર ત્રણસો ક્યુસેક પાણી કેનાલમાં વહી રહ્યું છે તો સૂત્રોનું માનીએ ત્રણેક દિવસ પૂર્વે સાતમ આઠમના તહેવારો દરમિયાન કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું આ અંગે નર્મદા નિગમના સૂત્રોને પૂછતા તેમણે કહ્યું હતું કે બનાસકાંઠા અને પાટણમાં જરૂરિયાતમંદ વિસ્તારોમાં હાલ પાણીની વધુ ખપત હોવાથી કચ્છમાં ઉપરથી જ મર્યાદિત જથ્થો આવી રહ્યો છે સરહદી કચ્છમાં નહીવત વરસાદ થયો હોવાથી કચ્છના નામથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં છોડાયેલું પાણી અન્ય જિલ્લામાં વપરાઈ જાય છે સરવાળે કચ્છને તરસ્યું રાખવામાં આવી રહ્યું છે ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાતનો પણ ફિયાસ્કો થયો હોય તેમ હજુ ટપ્પર ડેમ અડધોએ ભરાયો નથી કચ્છનો રુદ્રમાતા બાદ બીજા નંબરનો સૌથી મોટો ટપ્પર ડેમ નર્મદાના નીરથી છલોછલ કરવાની વાતો વચ્ચે હજુ સુધી માત્ર તેતાલીસ પોઈન્ટ બોતેર ટકા જ પાણી ભરાયું છે ટપર ડેમની કુલ પાણી સંગ્રહ ક્ષમતા ઓગણપચાસ પોઈન્ટ ત્રણ મિલિયન ક્યુબિક મીટર છે જેની સામે હાલ ટપ્પર ડેમમાં માત્ર એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહાયેલું છે

જે તે વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘાગોદર પેટા નહેરમાં પાણી આપવા માટેનું વચન આપતા આંદોલન પૂર્ણ થયું હતું પરંતુ આજ દિવસ સુધી ઘાગોદર પેટા નહેરમાં પાણી છોડવામાં આવ્યું નથી પાટણ અને બનાસકાંઠામાં જ પાણીનો જથ્થો વપરાઈ જતાં કચ્છમાં પણ પૂરતું પાણી આવતું નથી ત્યારે સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે આ અંગે નર્મદા નિગમના જવાબદારોને પૂછતા તેમણે કહ્યું હતું કે કેનાલમાં પૂરતું પાણી આવ્યા બાદ ઘાઘોદર ફતેહગઢના ડેમો માટે પાણી છોડાશે મહદઅંશે વરસાદી સિઝન બાદ ડેન્ગ્યુનો ડંખ વગરતો હોય છે ત્યારે ભુજમાં એક ડેન્ગ્યુનો કેસ સામે આવ્યો છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જોકે આ વર્ષે ગત વર્ષની તુલનાએ ડેન્ગ્યુના કેસ ઓછા જોવા મળ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ ભુજના સંતોષી માતાના મંદિરની આસપાસ રહેતા યુવાનને ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયો છે આ યુવાનને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે આરોગ્ય ખાતાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં નોંધાતા કેસોની ગણતરી આરોગ્ય ખાતા દ્વારા કરાતી નથી પરંતુ કેસ નોંધાયા બાદ તાલુકા કક્ષાએથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ ઉપરાંત આરોગ્ય તંત્રને લેવાના થતા અન્ય પગલા લેવાઈ રહ્યા છે તો અત્યાર સુધીમાં વર્ષ બે હજાર અઢારમાં ડેન્ગ્યુના બાવન કેસો નોંધાયા છે જ્યારે ગત વર્ષે બે હજાર સત્તરમાં ત્રણસો એક્યાસી કેસ નોંધાયા હતા ગયા મહિનાની વાત કરીએ તો ઓગસ્ટમાં ડેન્ગ્યુના કુલ છ કેસ નોંધાયા હતા ગત વર્ષે ઓગસ્ટ 2017 માં કુલ 22 કેસ નોંધાયા હતા તો આ વર્ષે ચાલુ મહિનાના એકાદ સપ્તાહમાં હાલ સુધી ડેન્ગ્યુનો એક જ કેસ નોંધાયો હોવાનું આરોગ્ય ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું નલિયા ગ્રામ પંચાયતના ગામતળમાં થયેલા દબાણને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણકારોએ સ્વચ્છાએ દબાણ હટાવવાની શરૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી નલિયાના ગામતળના દબાણોનો મુદ્દો ચર્ચામાં હતો જેનો આજે કાલ આવવાની શરૂઆત થઈ હોય તેમ સવારથી ગામતળના દબાણકારોએ સ્વચ્છાએ દબાણ હટાવવાની શરૂઆત કરી હતી ગામતળના દબાણકારોને નલિયા ગ્રામ પંચાયત દ્વારા બે નોટિસ આપવામાં આવી હતી પ્રથમ નોટિસમાં આઠ દિવસનો અને ત્યારબાદ વધુ ત્રણ દિવસનો સમય અપાયા બાદ ગઈકાલે રિક્ષા દ્વારા લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને આજે સવારે દસ વાગ્યા સુધીમાં દબાણ હટાવી લેવા જણાવ્યું હતું અને જો તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ અમુક દબાણકારોએ આજે સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી હતી નલિયાના તળાવની પાડ બસ સ્ટેશન બાજુમાં તથા બસ સ્ટેશન પાછળના વિસ્તારના દબાણો આજે હટ્યા હતા કુલ ચોર્યાસી જેટલા દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી નલિયા સીપીઆઈ શ્રી ગામેથી નલિયા પીએસઆઈ સાથે હથિયારબંધ પોલીસ અને મહિલા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી ભુજના ઘનશ્યામ નગરમાં ગ્રાન્ટ ઇન એડ શાળાનો સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન કરાવતા ઝડપાયો હતો શિક્ષક દિનના દિવસે જ તંત્રએ કરેલી કામગીરી દરમિયાન ખાનગી ટ્યુશન કરાવતો સરકારી શિક્ષક રંગે હાથ ઝડપાયો હતો તંત્રની ટીમે પુરાવા એકત્ર કરવા મોબાઈલ કેમેરા દ્વારા શિક્ષકનું શૂટિંગ પણ કર્યું હતું જેમાં તંત્રની ટીમને જોઈને નાસી છૂટતો શિક્ષક કેમેરામાં કેદ થઈ ગયો હતો જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે આપેલી માહિતી પ્રમાણે શહેરના નગરમાં આવેલા પારેખ પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર પર ખાનગી ટ્યુશન ચલાવતા માતૃછાયાના શિક્ષક હિમાંશુ બારોટને ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓ અંદાજે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીનું ટ્યુશન કરાવતા હતા તંત્રની ટીમ દ્વારા કરાયેલી કામગીરી દરમિયાન મોબાઈલ કેમેરાથી શૂટ કરવામાં આવતા શિક્ષક ક્લાસીસ છોડીને નાસી છૂટ્યો હતો જે કેમેરામાં કેદ કરાયું છે તો છાત્રોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને માતૃછાયાના શિક્ષક હિમાંશુ બારોટ અને એજ શાળાના સંદીપ નામના શિક્ષક તેમને ભણાવતા હોવાનું જાણવા મળ્યું હતું હાલ તો શિક્ષણ તંત્રએ માતૃછાયા સ્કૂલને સો કોઝ નોટિસ આપીને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું આ કિસ્સામાં શિક્ષકને ફરજ મોકૂફ સુધીની સજા કરી શકાય છે તેવું પણ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું તો આગામી દિવસોમાં પણ જો કોઈ ફરિયાદ મળશે તો તંત્ર દ્વારા ટ્યુશનના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું અમને લેખિતમાં પણ સંબંધિત શિક્ષક સામે રજૂઆત મળેલી ફરિયાદ મળેલી સાથે સાથે અમે લોકો ફિલ્ડમાં બહાર જઈએ છીએ નગરમાં જ રહીએ છીએ એટલે ક્યારેક ક્યારેક કોઈ નગરજનો ભેગા થતા ત્યારે એમના દ્વારા પણ અમને રજૂઆતો મળતી હતી અને આ રજૂઆતના પગલે ગઈકાલે શિક્ષક દિન હતો એટલે એ દિવસ જ લીધો કે આ સરકારી મહેનતાણું મેળવતા કર્મચારી આ રીતે ખાનગી ટ્યુશન કરાવી ન શકે સ્વાભાવિક છે એટલે એ ફરિયાદના સંદર્ભમાં સ્થળ ઉપર તપાસ કરતાં સંબંધિત શિક્ષક ત્યાં ટ્યુશન કરતાં જણાયા અને કોઈ પણ કાર્યવાહી અંદર જઈને કરે એ દરમિયાન એ સ્થળ છોડીને નીકળી ગયા છે ત્યાંથી તેઓ માતૃછાયાના શિક્ષક છે અને તે સંદર્ભે તેઓને શાળાને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને સંબંધિત કર્મચારીને નોટિસ આપવામાં આવી છે તેના ખુલાસા સાથે અત્રે રૂબરૂ ઉપસ્થિત રહેશે અને આ દિશામાં વધુ તપાસ કરી આધાર પુરાવા મેળવી અને એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિદ્યાર્થીઓના નિવેદન લેખિત સ્વરૂપે એટલે નથી લઈ શકાતા કે વિદ્યાર્થી અઢાર વર્ષથી નાના હોય છે એના નિવેદન માન્ય નથી રહેતા અને લઈ નથી શકાતા એ વાત અલગ છે કે તેઓની સાથે સંવાદના અંશોનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવેલું છે સ્થળ પર અમે મુલાકાત લીધી એમાં અમારા માન્ય સ્નેહબેન રાવલ એઆઈની રાબરી હેઠળ અમારી ચાર સભ્યોની ટીમ પાંચ સભ્યોની ટીમ ત્યાં સ્થળ ઉપર ગયેલ હતી પાછળના દરવાજાથી એ શિક્ષક છે એ એટ એ ટાઈમ ભાણેજને મળવા આવ્યો તો એમ કહીને નીકળી ગયા અમે આગળના દરવાજાથી પ્રવેશ્યા હતા અને વિદ્યાર્થીઓને પૂછતા એવું જણાવ્યું કે ત્યાં ટ્યુશન કરાવતા નહીં એવી કોઈ બાબત હોત તો એ તે એ ટાઈમે પણ હાજર ન રહે પરંતુ એને જોઈને એ નીકળી ગયા હતા ટીમના સભ્યોને મેમ્બર્સને જોઈને તરત નીકળી એ દુઃખદ ઘટના આપણે એ રીતે ન કહી શકીએ કે એ ઇલ્લીગલ મેટર છે ટ્યુશન કરાવી શકતા નથી ને એટલા માટે શિક્ષકને શોભે તેવું વર્તન નથી તો માટે આપણે એમ ન કહી શકીએ કોઈ સારા શિક્ષકનું સારું કાર્ય બિરદાવવાનું હોય એ સવારના ભાગમાં અમારી કચેરી દ્વારા પણ આયોજન થયેલું અને શિક્ષકોના સન્માનના એવોર્ડનો કાર્યક્રમ આખું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે ખરેખર શિક્ષકને છાજે એવું વર્તન ન કરે તો એના માટે આ મારા મત પ્રમાણે કાર્યવાહી ઉપયુક્ત છે બરાબર છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કચ્છના ટોલ બૂથો પરથી દર મહિને કરોડોની રકમ ઉસેડી લેતું હોવા છતાં વાહન ચાલકોને સુવિધા આપવામાં સતત પાછીપાની કરાતી રહી છે માર્ગોના થયેલા વિસ્તરણના પગલે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને તાબડતોડ પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સ તેમજ વાહન ખસેડવા માટે ફરજિયાત ક્રેન રાખવાની હોય છે તેમ છતાં આ નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ભૂકંપ બાદ કચ્છમાં ફૂંકાયેલા વિકાસના વાયરાના પગલે વાહન વ્યવહારનો ધમધમાટ વધતા માર્ગો વિસ્તર્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પણ માર્ગોના વિકાસ માટે યોગદાન આપી તેની રકમ વ્યાજ સહિત વસૂલવા માટે સામખિયાળી અને સુરજબારી ટોલ ગેટ પણ ઉભા કરાયા છે દૈનિક હજારો ગાડીઓ આ બંને બુથો પરથી પસાર થતી હોવાથી આવકની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે નિયમ મુજબ ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ અને ક્રેન રાખો ફરજિયાત છે પરંતુ આ નિયમનું અહીં ધોરીધરાર ઉલ્લંઘન થઈ રહ્યું છે અબજો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ હાઈવે ટોલ બૂથ ઊભા કરાયા છે પરંતુ તેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે તેની સાથે વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે અકસ્માત સમયે સૌપ્રથમ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાના હોય છે પરંતુ તે માટે ટોલ બૂથ પર એમ્બ્યુલન્સ રાખવામાં આવતી જ નથી અકસ્માત બાદ વાહનોને ત્યાંથી ખસેડવા માટે ક્રેન પણ ન હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે નેશનલ હાઇવેની ગંભીર બેદરકારીના લીધે જ અનેક લોકો મોતના મુખમાં પણ ધકેલાયા છે આ બધું ઓછું હોય તેમ અન્ય જિલ્લાઓના ટોલ બૂથ પર વાહનો ઝડપથી પસાર કરવા લેનની સંખ્યા વધુ રાખવામાં આવે છે જ્યારે કચ્છમાં તે બાબતે પણ અન્યાય કરી લેન ઓછા રખાતા બૂથ પર દૈનિક વાહનોની લાંબી કતારો સર્જાય છે રાત્રિના સમયે તો ઘણી વખત બુથ પરથી પસાર થવામાં પણ કલાકોનો સમય નીકળી જાય છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મનમાનીનો ભોગ હાલ વાહન ચાલકો બની રહ્યા છે ભુજના સંજોગનગરમાં રહેતો મજીદ થેબા નામનો યુવાન લાપતા બન્યા બાદ તેને શોધવા માટેની લડત સમિતિ બનાવાઈ હતી આ સમિતિ દ્વારા વિવિધ કક્ષાએ રજૂઆત કર્યા બાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે મજીદને આજે હાઈકોર્ટમાં રજૂ કરવા પોલીસને હુકમ કર્યો હતો અથવા તો યોગ્ય જવાબ માંગ્યો હતો પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ આજે મજીદને કોર્ટમાં રજૂ કરી શકી ન હતી મસ્જિદ ખોજયાત્રા સમિતિના મોસિન હિંગોરજાના જણાવ્યા પ્રમાણે પોલીસે એવો રવૈયો અપનાવ્યો છે કે મજીદ જ્યારે પોલીસ પાસે નથી ત્યારે કઈ રીતે રજૂ કરવો અને પોલીસે કોર્ટમાં એવું પણ જણાવ્યું હતું કે મસ્જિદ વિવિધ ગુનાઓમાં સંડેવાયેલો છે અને તે વોન્ટેડ હોવાથી પોલીસ તેને શોધી રહી છે ત્યારે આજે કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પોલીસે પોતાનો પક્ષ પણ મૂક્યો હતો ગાંધીનગર કક્ષાએથી વિકાસ કમિશનરે રાપર તાલુકાની ફતેગઢ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો છે અને રાપર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ ફતેગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત કુલ નવ સભ્યોનું સંખ્યાબળ છે વર્ષ બે હજાર અઢાર ઓગણીસનું વાર્ષિક અંદાજપત્ર નિયત સમય મર્યાદામાં એટલે કે એકત્રીસમી માર્ચ સુધીમાં મંજૂર થવાનું હતું પરંતુ મુદ્દત દરમિયાન તે પછી પણ બોલાવવામાં આવેલી મિટિંગમાં બજેટ નામંજૂર થતા કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ઓગણીસો ત્રાણું ની ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બસો ત્રેપન હેઠળ ગ્રામ પંચાયતને વિસર્જિત કરવાની વિકાસ કમિશનરને દરખાસ્ત કરી હતી જેમાં ગ્રામ પંચાયતના જવાબદારોને રજૂઆત કરવાની પૂરતી તક પણ અપાઈ હતી તેમ છતાં બજેટ જેવી અગત્યની બાબતને મંજૂર કરાવવામાં નિષ્ફળ નિવડતા ગ્રામ પંચાયતના વિસર્જનનો આદેશ કરવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના વિવિધ પોલીસ મથકોએ ફરજ બજાવતા દસ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હતી પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે આંતરિક બદલીના હુકમો જારી કર્યા હતા ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં બદલી પામેલા પોલીસ કર્મચારીઓમાં કિંજલબા મોહનસિંહ ઝાલાને હેડક્વાર્ટર્સથી અંજાર સુનૈનાબેન બલીરામ ગુરબને પોલીસ હેડક્વાર્ટર્સથી આદિપુર ઉદયસિંહ દેવસિંહ ઠાકોર હેડક્વાર્ટર્સથી કંડલા મરીન ડ્રાઈવર પરસોત્તામ મોહનલાલ જોશીને બચાવથી અંજાર હમીર પચાણ ઢીલાને એલઆઈબી પ્રતિનિયુક્તિથી ગાંધીધામ બી ડિવિઝન દેવાભાઈ હીરાભાઈ સોલંકીને ગાંધીધામ બી ડિવિઝનથી બચાવ ભૂપતસિંહ જોરુભા રાઠોડને ભચાઉથી બી ડિવિઝન ગાંધીધામ ગલાલભાઈ દુબળાભાઈ પારગીને ભચાઉથી બી ડિવિઝન કરસનભાઈ દેવાંગભાઈ ગઢવીની ભચાઉથી અંજાર પોલીસ મથકે બદલી કરવામાં આવી હતી કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં માંડવી શહેર તેમજ તાલુકાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત પ્રમુખે સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો સાથે જ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનમાં ફેરફાર કરવાની પણ વાત તેમણે કરી હતી સાથે જ બે હજાર ઓગણીસની ચૂંટણીની તૈયારીમાં અત્યારથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું તેમજ સ્થાનિકેથી જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી તાકીદ કરાઈ હતી સાથે જ લોકોને પણ આ તબક્કેથી પોતાના પ્રશ્નો કોંગ્રેસના કાર્યકરો સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું તો આ વર્ષે કચ્છમાં અત્યાર સુધી અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે જે વિસ્તારોમાં ઘાસચારાની સમસ્યા હોય તે વિસ્તારમાં સ્થાનિક લોકો કોંગ્રેસના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરે જેથી જિલ્લા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા જિલ્લા કોંગ્રેસ તત્પર હોવાનું નવનિયુક્ત જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું તો પ્રમુખ તરીકે નિયુક્તિ થયા બાદ માંડવી તાલુકાની કારોબારીમાં ઉપસ્થિત રહેલા યજુવેન્દ્રસિંહ જાડેજાનું કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ સન્માન કર્યું હતું કોંગ્રેસ પાર્ટી બે હજાર ઓગણીસની લોકસભા તૈયારી કઈ રીતે કરશે એની આ જ રણનીતિની ચર્ચાઓ થઈ આગામી દિવસોમાં લોકોના પ્રશ્નોને લઈ લોકોનો અવાજ યોગ્ય સ્તરે પહોંચે એની પણ અમારે ચર્ચા થઈ છે ઘણા બધા પ્રશ્નો છે તાલુકાના અને શહેરના ઘણા બધા પ્રશ્નો અમારે સમક્ષ આવ્યા એને કઈ રીતે આગળ લઈ જવું અને એને વાચા કઈ રીતે આપી એની પણ અમારી વચ્ચે ચર્ચા થઈ આગામી દિવસોમાં સંગઠનના પણ ફેરફારો કઈ રીતે કરવા યુવાઓ સાથે વડીલોનું કઈ રીતે સમન્વય કરવું એની પણ આજે અમારી ચર્ચા થઈ છે હાલ જે કચ્છની પરિસ્થિતિ છે કે વરસાદ ઓછો છે આવા સમયે સરકાર ઘાસચારો અને પાણીની કોઈ વ્યવસ્થામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ખાસ ગામે ગામ જઈ જે જે ગામોના જે પ્રશ્નો હોય એને જાણી લેખિતમાં આપીને ઘાસચારાની જ્યાં જરૂરિયાત હોય તો ઘાસચારો પૂરો કરવા માટે જરૂર પડે કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસમાં આવેદનો આપી અને આના પહેલાંના સમયમાં પણ અમે આવેદનો આપ્યા છે માંડવી તાલુકામાં હવે જે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં સંગઠન મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો માટેની ચર્ચા કરવામાં આવેલ છે અને ખાસ તો માંડવી તાલુકામાં જે યુથ કોંગ્રેસ મજબૂત થાય અને સાથે વિવિધ સેલ અને પાંખના પ્રમુખો જે એ પણ જે તે એના ડિપાર્ટમેન્ટને લગતી કામગીરી માટે અને પ્રજાના પ્રશ્નો માટે રજૂઆત કરતા થાય નખત્રાણા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રીની સમીક્ષા બેઠકમાં ડીડીઓ પ્રભવ જોશીએ સરકારની વિકાસશીલ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું તેમણે સરકારની વિવિધ યોજના જેવી કે વય વંદના પ્રધાનમંત્રી આવાસ યોજના વૃદ્ધ સહાય મનરેગાના કામોમાં ગતિશીલતા લાવવા પાલક માતાપિતા યોજના સંકટ મોચન પંચાયત કરવેરા વસુલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા પંચવટી યોજનાની દરખાસ્ત મોકલવા બિનખેતી સરત ભંગના કેસો સરદાર આવાસ યોજના ચૌદમાં નાણાં પંચના વિકાસ કામો સ્વચ્છતા અભિયાનની સમજ સફાઈ વેરા વધારવા મિલકત વેરાને વેગવાન બનાવવા ગૌચર દબાણો દૂર કરવા સમાજ સુરક્ષાની વિવિધ યોજના આંગણવાડીના કામો અને તેની યોજના ઓરી રૂબેલાના રસીકરણ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી આવી વિવિધ યોજનાના તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડે તાલુકામાં થયેલા વિકાસ કામોની યાદી આપવાની સાથે બાકીના કામો તાકીદે પૂર્ણ કરવા ધારણા આપી હતી નાયબ તાલુકા વિકાસ અધિકારી હનુભા પરમાર પીવી પટેલ રાવલભાઈ વીએસ ગઢવી સી આર વસૈયા કે કે પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહિંસા અને જીવદયાને વરેલા જૈન ધર્મનો આજથી પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર જિનાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે

પૂજના વિજયનગર ઉપરાંત શહેરના મોટાભાગના જીનાલયોમાં વિવિધ પ્રકારે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી શરૂ થઈ છે કચ્છમાં મોટી સંખ્યામાં જૈન ધર્મનો ફેલાવો થયેલો છે ત્યારે વિવિધ સંઘો અને પંથો આજથી પર્યુષણની ઉજવણીમાં જોડાયા છે સાતમના દિવસે માંડવીમાં આવેલા નાગનાથ મહાદેવના મંદિરે પાટોત્સવની ઉજવણીની સાથે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે ગુજરાતના ખ્યાતનામ કલાકારો માંડવીની ભજન પ્રેમી જનતાને સંતવાણીની મોજ કરાવે છે ત્યારે આ વર્ષે પણ નાગનાથ મહાદેવના તેરમાં પાટોસ્તવની ભવ્ય સંતવાણી અને પાટોસ્તવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને મૂળ કચ્છી એવા ચેતનભાઈ ભાનુસાલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાસે એવી કરું છું મારી જેઓ મને બનાવ્યું એવા બધા નાગદાદને ના જેટલા બી કાર્યકર્તા છે એ લોકોને બધાને એવી રીતે જ સમૃદ્ધિ અને એ લોકોની તાકાત હોવી જોઈએ ને કામ કર જે માણસ કામ કરે એ ક્યારે થાકતો નથી કોઈ માણસ કહેતો હોય કે હું આખો દિવસ કામ કરું છું હું થાકી જતો થાકી રહું છું એ હું ને હું માનવા તૈયાર નથી માણસ જેમ કામ કરતો હોય એને બહુ ઉમંગ થાય છે એવી રીતે આ નાગનાથ મંદિરના ટ્રસ્ટીઓ હોય યા આખી ટીમ હોય એ લોકોને બધાના મારા બધાના રામ રામ હાલની જે યંગ પેઢીને આકર્ષિત કરે છે એવા જયમિતભાઈ દવે અને માંડવીનો કોહીન્યુર નીલેશભાઈ ગઢવી અને હંમેશા પોતાની વાણીથી હંમેશા અગ્રેસર રહ્યા છે એવા હરેશદાન સુરુએ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ કરી નાગનાથ મંદિરનો જે સ્ટેજની હંમેશા હર્ષોભા બરકરાર છે એવી બરકરાર રાખી છે એ બદલ અને ખાસ તો નાગનાથનું નામ સાંભળી અને નાગનાથના ભાવિક મંડળ જે ઉમટે છે એ સૌને આમ નાગનાથ ભાવિકણ તરફથી હું ખૂબ આભાર માનું છું બહુ ખુશીની વાત છે કે માંડવીની ભક્તિપ્રેમી જનતા છેલ્લા તેર વર્ષથી આ પાટોત્સવ ઉજવતી આવી છે ખાસ કરીને ખુશીની એ વાત છે ચેતનભાઈ ભાનુશાલી કચ્છના ઉદ્યોગપતિ માંડવીનું ગૌરવ દર વખતે એમની હાજરી હોય છે ને બહુ મોટું મિત્રવર્તુળ સાથે મુંબઈથી પધરા છે એમની સાથે નવજી નવનીતજી આવ્યા છે મનીષજી આવ્યા છે અશોકસિંહ જાડેજા મારા સબ ઇન્સ્પેક્ટર છે એ રાજકોટથી ખાસ આવ્યા છે એમના ભાઈ જે છે એ પણ સાથે વધાર્યા છે બધા મિત્રો આવી અને ભક્તિમય વાતાવરણમાં શિવના દર્શન કરી અને ભજનનો લાભ લેશે ખૂબ આનંદની વાત છે અને નાગનાથ ગ્રુપને હું અભિનંદન આપું છું કે દર વર્ષે આ કાર્યક્રમ કરી એક ભક્તિરસ જાળવી રાખે છે ખરેખર ધન્ય મને વાત રહેશે મુન્દ્રામાં ખારવા સમાજ દ્વારા મોટી રવાડી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના નૃસિંહ ભગવાનના મંદિરના પ્રાંગણમાં સમાજના નવીન મોતીભાઈ વરસ પરિવારે મોટી રવાડી રથયાત્રા પ્રસંગે ભગવાનની પૂજા કરી હતી ચંદુલાલ દવેએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી સમાજના પ્રમુખ રાજેશ કસ્ટાએ મોટી રવાડી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુન્દ્રાની મોટી રવાડીમાં ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમે નાના હતા ત્યારે આ રવાડીમાં ખૂબ જ ફર્યા છીએ અને મુંદ્રાના કેટલાક વડીલો એવા છે જેને મારા રાજકીય અને સામાજિક જીવનના ઘડતરમાં ખૂબ જ ફાળો આપ્યો છે તેવું કહીને તેમણે સમસ્ત ખારવા સમાજ અને સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાને અભિનંદન પાઠવ્યા હતા પ્રારંભે ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને મુંદ્રા પોલીસ મથકના પીઆઈ એમ એન ચૌહાણનું સન્માન કર્યું હતું રાજાસાઈ ઢબે ઘણા વર્ષોથી નીકળતી આ મોટી રવાડી રથયાત્રામાં હજારો ભક્તો ઉમટતા હોય છે

કે મારું શિક્ષણ અને જીવનનું ઘડતર કર્યું છે કેટલાક વડીલો એવા છે કે મારું રાજકીય પણ ઘડતર કર્યું હશે એવા આ મુદ્રા આવીને મને પણ એવું શાંતિ અને આનંદ આદત થાય કે ભાઈ આજે રવાડી છે ગમે ત્યાં ગમે ત્યાં આવું પણ મુંદ્રા આવું ત્યારે જ મને એમ થાય કે આજે મુન્દ્રા આવીને રવાડીના ધાર્મિક કાર્યમાં એ ભાગ લેવાનો મને જે ખારવા સમાજ વર્ષોથી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છોદય ટીવી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર